ગઈકાલે આપણે ભણ્યા છે એમાં થોડુંક આગળ વધશું. સમતલ્ય રેખાનો દાખલો કાલ જોયો હતો ને, એવો આજે હજી એક છે, ઉદાહરણ 29, અને આ મોસ્ટ આઈએમપી 2 માર્કમાં પૂછી શકે. બે રેખા તમને આપેલી છે, હવે અમે સંખ્યા નથી આપી, એબીસીડી ને આલ્ફા બીટા ગેમા ડેલ્ટા એવું આપ્યું છે. તો આ દાખલો છે ને પહેલી રીતે સહેલો પડશે, આમાં બીજી રીત કરવા જાઓ ને તો થોડીક તકલીફ પડે. જો તમને બે રેખા આપી છે, એક્સ માઇનસ એ પ્લસ ડી આલ્ફા માઇનસ ડેલ્ટા વાય માઇનસ એ અપોન આલ્ફા બરાબર, એવી રીતે રકમ છે. હવે જો આમાંથી માઇનસ કોમન કાઢી લ્યો એટલે એ માઇનસ ડી, અહીંયા એ જ છે, આમાંથી માઇનસ કોમન કાઢી લ્યો એટલે એ પ્લસ ડી, એટલે પહેલું બિંદુ થશે એ માઇનસ ડી એ એ પ્લસ ડી, દિશા થશે આલ્ફા માઇનસ ડેલ્ટા આલ્ફા આલ્ફા પ્લસ ડેલ્ટા. એવી જ રીતે બીજી રેખા ઉપરથી આમાં માઇનસ કોમન કાઢો એટલે બી માઇનસ સી પહેલી જગ્યાએ આવશે, અહીંથી બી આવશે, અહીંથી બી પ્લસ સી આવશે, અને નીચેથી દિશા મળી જશે એમ બાર. હવે શરત છે, સમતલ્ય હોવાની શરત, એ બાર માઇનસ બી બાર ડોટ એલ બાર ક્રોસ એમ બાર બરાબર 0, એમાં અહીંથી સ્ટાર્ટ કરીએ. એ બાર માઇનસ બી બાર એટલે એમાંથી બી બાદ કરવાનું, બરાબર, એમાંથી બી બાદ કરો એટલે એ માઇનસ ડી માઇનસ બી પ્લસ સી, પછી વચ્ચે એ માઇનસ બી, પછી એ પ્લસ ડી માઇનસ બી માઇનસ સી, પછી એલ બાર આ બીજી હારમાં, અને એમ બાર છે એ ત્રીજી હારમાં. હવે કાંઈ નથી કરવાનું, નિશ્ચાયકનો ઉપયોગ કરો, ત્રીજો સ્તંભ છે ને એ પહેલા સ્તંભમાં ઉમેરશું. જુઓ તો અહીંયા શું લખ્યું છે, એ માઇનસ ડી માઇનસ બી પ્લસ સી, એમાં આ ઉમેરો તો જો શું ઉડી જાય છે, ડી ઉડી જાય સી ઉડી જાય, એટલે બે વખત વધશે એ માઇનસ બી, બે કોમન કાઢી લેવાના. આ બે નો સરવાળો કરો, ડેલ્ટા ડેલ્ટા ઉડી જાય ટુ આલ્ફા વધે, આ બે નો સરવાળો કરો ગેમા ગેમા ઉડી જાય ટુ બીટા વધે, એટલે તમારે ખાલી આ યાદ રાખવું પડે કે ત્રીજા સ્તંભને પહેલા સ્તંભમાં ઉમેરશું એટલે આવી રીતે આવશે. અહીં કારણ લખ્યું આપણે, હવે ત્રીજા સ્તંભમાંથી બે, સોરી પહેલા સ્તંભમાંથી બે કોમન કાઢી લેશું, એ બારે આવી જશે એ માઇનસ બી આલ્ફા બીટા. નિશ્ચાયકમાં ભણી ગયા છીએ, બે સ્તંભ સરખી હોય તો જવાબ શૂન્ય થાય, એટલે એલ અને એમ સમતલ્ય છે. સ્વાધ્યાય 11 નો 14મો દાખલો એમસીક્યુ માટે છે, પૂછી શકાય 1 માર્કમાં. જો બે બિંદુ આપ્યા છે અને એક સમતલ આપ્યું છે, અને શરત આપી છે કે બંને બિંદુ છે એ સમતલથી સમાન અંતરે આવેલા છે, તો સ્મોલ પી શોધો. જ્યાં સ્મોલ પી આપ્યું છે ને, હવે તમને સમાન અંતર આપ્યું છે ને, એ તમારે લંબ અંતર સમજવાનું, બરાબર. ઘણીવાર લંબ અંતરે સમાન લંબ અંતરે છે એમ લખશે, ઘણીવાર સમાન અંતરે છે એમ લખશે, બરાબર. તો જુઓ, સૌ પ્રથમ છે ને આપણે સમતલના સમીકરણમાં થોડોક ચેન્જ કરશું. તમને સમતલનું સમીકરણ આપ્યું છે, એને હું કાર્તેજીય સ્વરૂપમાં ફેરવીશ, એટલે આને કહું છું એક્સ વાય ઝેડ 3 4 −12 13, એનો ડોટ ગુણાકાર કરશો એટલે 3x + 4y − 12z + 13 = 0. હવે રકમ અનુસાર એ અને બી એ સમતલ એકથી સમાન અંતરે આવેલા છે, એટલે તમને મેં ઓલું સૂત્ર લખાવ્યું હતું લંબ અંતર વાળું, ઉપર માના નીચે વર્ગમૂળ, અને આ બિંદુ છે એ અહીં મૂકવાનું, અને નીચે 3 4 − 12 નો વર્ગ કરીને સરવાળો, એવું બંને બાજુ કરવાનું. તો જુઓ શાંતિથી, પેલા બે બાજુ માનાંક અને વર્ગમૂળ કરી નાખો, વર્ગમૂળમાં આવશે 9 + 16 − 12 = 144, એટલે 9 + 16 = 144, એ બે બાજુ આવશે, એ તો જો કે કટ જ થઈ જવાનું છે, બરાબર. ઉપર ધ્યાન રાખજો, 1 1 p, અહીંયા 1 અહીંયા 1 અહીંયા p, 1 1 p, એટલે 3 × 3 + 4 × 4 − 12 p + 13, એ પેલા માનાંકમાં આવશે.
પછી માઈનસ થ્રી ઝીરો વન એટલે માઈનસ થ્રી ઝીરો વન એટલે માઈનસ નાઇન ઝીરો માઇનસ ટ્વેલ્વ પ્લસ થર્ટીન એમાં લખી નાખ્યું. ગણતરી કરશો તો વીસ ઓછા ટ્વેલ્વ પી, આ બાજુ ગણતરી કરશો તો માઇનસ આઠ, માઇનસ આઠનો માનાંક થશે પ્લસ આઠ. હવે જ્યારે ડાબી સાઈડનો માનાંક કાઢો ને તો જમણી સાઈડ પ્લસ અથવા માઇનસ, પ્લસ અથવા માઇનસ લેવાનું. એટલે શું છે, જો આનો જવાબ આઠ હોય તોય આઠ આવશે, આનો જવાબ માઇનસ આઠ હોય તોય માનાંક આઠ થશે. હવે એકવાર આઠ લઉં છું, એકવાર ઓછા આઠ લઉં છું. આઠ લઈને ગણશો તો બાર પી આ બાજુ આઠ ઓલી બાજુ એટલે બાર પી બરાબર બાર એટલે પી બરાબર વન, બાર પી આ બાજુ આઠ ઓલી બાજુ એટલે બાર પી બરાબર અઠ્યાવીસ, અને અઠ્યાવીસ ભાગ્યા બાર કરશો એટલે સાત ચોક અઠ્યાવીસ અને ચાર તેરી બાર એટલે એક જવાબ વન આવશે, બીજો જવાબ આવશે સેવન અપોન થ્રી. સ્વાધ્યાય અગિયારનો સોળમો દાખલો, એમાં ઓ ઝીરો 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 આપેલું છે, પી ના એમ આપેલા છે. તો P માંથી પસાર થતા અને રેખાખંડ OP ને લંબ હોય એવા સમતળનું સમીકરણ દોરો. તો જો પેલા બધી માહિતી લખી લો, O 0 0 0 અને P 1 2 માઇનસ 3 છે. રકમ અનુસાર P માંથી સમતળ પસાર થાય છે અને રેખાખંડ OP ને, તો સમતલ પાઈ માગેલ સમતલ હોય તો પી છે ને ઈ પાઈ ઉપર છે એટલે પી બિલોંગ્સ ટુ પાઈ અને રેખાખંડ ઓપી ઈ થશે પાઈ ને લંબ. તો જો આવી આકૃતિ થાય, ખાલી દોરીએ, ઓ છે એ બારનું બિંદુ થશે, પી છે એ સમતળ ઉપર છે અને આ લંબ છે, આનું નામ પાઈ રાખશે. તો જો આ ઓપી સદિશ દેખાય છે, એ અભિલંબ થઈ જશે. અભિલંબ નીચેની દિશા લ્યો કે ઉપરની દિશા, એ લંબ જ કહેવાય, એમાં કઈ ચિંતા ન કરાય. હું પેન આમ રાખું તો અભિલંબ કહેવાય, નામ નીચે રાખું તો અભિલંબ જ કહેવાય, એટલે દિશાની હારે કઈ ચિંતા નહીં કરવાની. તો જો અહીં સ્પષ્ટ છે કે સદિશ ઓપી સમતલ પાઈ નો અભિલંબ થશે, તો અભિલંબ તમને મળી ગયો સદિશ ઓપી. સદિશ ઓપી એટલે પી માઇનસ ઓ એટલે વન ટુ માઇનસ થ્રી. ઓ બાદ કરવાનો કઈ ફેર નહીં થાય, ઓ તો ઝીરો 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 જ છે. હવે તમને બિંદુ પી છે ને એટલે આપણે પી પી બાર લખશું અને પી પી બાર વન ટુ માઇનસ થ્રી સમતલ પર છે, માટે સમતલનું સમીકરણ આર ડોટ એન અને પી ડોટ એન લખશું. આ વખતે એ ડોટ એન ની બદલે શું લખશું, પી ડોટ એન. એક્સ વાય ઝેડ ડોટ વન ટુ માઇનસ થ્રી, અહીંયા બે સરખા જ છે કેમ કે અહીંયા ઓ આપ્યું છે ને એટલે બે સરખા આવશે. હાલો આનો ડોટ ગુણાકાર થશે એક્સ પ્લસ ટુ વાય માઇનસ થ્રી ઝેડ, આ વન પ્લસ ફોર પ્લસ નાઇન. તો જવાબ આવશે એક્સ પ્લસ ટુ વાય માઇનસ થ્રી ઝેડ બરાબર ચૌદ, આપણો જવાબ આવશે. સ્વાધ્યાય અગિયારનો સાતમો દાખલો, એ પણ એમસીક્યુમાં પૂછી શકે એક માર્કમાં. શું કહે છે, જો એક બિંદુ આપ્યું છે વન ટુ થ્રી માંથી પસાર થતી અને તમને જે સમતલ આપ્યું છે એને લંબ રેખા નું સદિશ અને કાર્તેજીય સમીકરણ શોધો. આનું નામ એ રાખી દઉં,
तो जो आनी पहले आकृति दोरी ले, पहले तुमने जो समतल आई पूछे ना, एनु सादु रूप आपिए, समतल नो समीकरण તમને રકમ આપેલું છે અને 1 2 -5 બોલી શકું તો સમતળનો અભિલંબ મને આના ઉપરથી મળી જશે 1 2 -5 માટે આપેલ સમતળનો અભિલંબ वन टू माइनस फाइव थाय हम जो तमे एक आकृति दोरो एटले तमने बधी बधो ख्याल आवशे जो तमने जे समतल आप्युं छे एनी आकृति समतल नो अभिलंब आपणी पासे छे हवे तमारे ए वन टू थ्री माथी पसार थाय તમારે એવું હોય ને તો અહીં 1 2 3 મૂકીને ચેક કરો તો જો 0 આવી જાય ને તો તમારે એ બિંદુ આના ઉપર લેવાનું ચેક કરી હાલો 1 2 3 મૂકો એટલે આને 1 2 2 4 અને -15 એટલે 0 નહીં આવે એ લખવું હોય તો લખજો બાકી બહાર જ આપ્યો હશે બિંદુ જો હવે એક રેખા દોરવાની એના ઉપર તમને બિંદુ આપ્યું છે અને ઈ રેખા સમતળને લંબ છે તો આ બે અભિલંબ છે ઈ રેખાને શું થશે સમરેખ તો એની દિશા તરીકે લઈ શકીએ ને આપણે જો અહીં માગેલ રેખા L છે માગેલ રેખા કઈ છે L અને L છે ઈ સમતલ ને લંબ છે માટે L ની દિશા એ અભિલંબ પોતે જ થશે બરાબર કેમ કે આઈસ આ બે સમાંતર છે બે સમાંતર હોય તો આની દિશા આ લઈ શકો તો હવે જો n બાર આપ્યું છે 1 2 -5 અને L પરનું બિંદુ આપણી પાસે છે તો સદિશ સમીકરણ થશે L નું સદિશ સમીકરણ એટલે જૂનો સમતલ ને રેખાનો મિક્સ દાખલો છે રેખા સમતલનો અભિલંબ છે ને એ રેખાની દિશા થઈ જશે કેમ કે રેખા સમતલ ને લંબ છે હવે યાદ છે ને બધા ભૂલી ગયા ને જૂનું બધું યાદ હોવું જોઈએ હવે એ બાર એટલે 1 2 3 પ્લસ કે આઈ બાર એટલે 1 2 -5 હવે આઈ જે કે સ્વરૂપે લખો એટલે લખી લેજો L નો કાર્તેજીય સમીકરણ શું થાય બિંદુ ઉપરથી બાદ કરવાનું x-1 y-2 z-3 અને દિશા નીચે લખવાની આ થઈ ગયું કાર્તેજીય સમીકરણ આ થઈ ગયું સદિશ ચલો સ્વાધ્યાય 11 નો 23 મો દાખલો એમસીક્યુ છે રકમ તમે જોઈ લેજો એમાં બે સમતલ આપ્યા છે તમારે સાબિત કરવાનું એટલે ચેક કરવાનું છે કે લંબ છે કે સમાંતર છે કે પછી વાય અક્ષને છેદે છે કે ડીએમ ચાર વિકલ્પ આપેલા છે પહેલા તમારે પહેલા સમતળનો અભિલંબ થશે 2 -1 4 બીજું સમતળ છે એમાં 5x - 2.5 + 10 2.5 ને 2 થી ગુણી નાખે એટલે એ પૂર્ણાંક સંખ્યા થઈ જાય એટલે બધાને 2 થી ગુણશું 5 2 10 - 5 = 20 તો એનો અભિલંબ થશે 10 - 5 = 20 હજુ તમને થોડુંક યાદ કરાવું જો ડોટ ગુણાકાર 0 આવે તો બે સમતલ લંબ થાય
क्रॉस गुणाकार जीरो आवे तो बे समतल समांतर हशे। तो जो ये चेक करता करता गणीए छे, चलो पेलो विकल्प लंब वाळो छे એટલે આપણે પેલા લંબ ચેક કરીએ। ચાલો n1 બાર ડોટ n2 બાર એટલે 2 ઓછા 1 4 ડોટ 10 ઓછા 5 20। તમે આ એમસીક્યુ માં છે મનમાં ગણી શકશો, 10 2 20 વત્તા 5 વત્તા 80 એટલે 105, 0 નથી એટલે 51 લંબ, 52 નથી એટલે પેલો વિકલ્પ નહીં આવે, એન્સર એ રોંગ। હવે બીજું ક્રોસ ગુણાકાર કરીને જોઈએ, બે સમતલ વચ્ચેનો સંબંધ વાળો ટોપિક જોજો, એમાં બધું લખાયેલું છે। બે સમતલ સમાંતર હોય તો ક્રોસ ગુણાકાર ઝીરો થાય, બે સમતલ લંબ હોય તો ડોટ ગુણાકાર ઝીરો થાય। હાલો હવે પહેલા ક્રોસ ગુણાકારમાં પેલા અહીંથી લખાવો ઓછા 1 4 પછી 2 4 2 માઇનસ 1 માઇનસ 5 20 10 20 10 માઇનસ 5 અહીંયા આવશે માઇનસ 20 પ્લસ 20 આ 40 માઇનસ 40 એટલે માઇનસ છે એટલે માઇનસ 40 પ્લસ 40 અહીંયા માઇનસ 10 પ્લસ 10 બધું ઝીરો આવી ગયું છે। એન વન બાર ક્રોસ એન ટુ બાર બરાબર ઝીરો બાર માટે બંને સમતલ સમાંતર થાય તો બી વિકલ્પ આવશે। ચાલો સ્વાધ્યાય 11 નો 9મો દાખલો રિવિઝન ટાઈપ છે, લઘુત્તમ અંતર શોધો। બે રેખા વિષમતલ્ય હોય આપણે ટોપિક ભણી ગયા છે, અમે જો એક રિવિઝન કરાવી દો બધું જો। સમાંતરનું સૂત્ર હતું AB ક્રોસ L બાર નીચે મોડ L બાર, એ બરાબર બે લખી દો જો। સમાંતર રેખા વચ્ચેનું અંતર L ની જગ્યાએ M લખશો તોય ચાલશે, અને વિષમતલ્ય રેખાનું સૂત્ર આવ્યું આ વિષમતલ્ય રેખા। તો તમારે પહેલા ચેક કરવું પડશે સમતલ બંને રેખાઓ સમાંતર છે કે વિષમતલ્ય, એ ચેક કરવું પડે। તો જુઓ તમને આ રકમ આપ્યું છે, મેં આઈ જે કે કાઢી નાખ્યું છે, આ બિંદુ આ પેલી દિશા, આ બીજું બિંદુ આ બીજી દિશા, બરાબર એટલું હવે બધા ક્લિયર આવડે જ છે। પહેલું સ્ટેપ આનો ક્રોસ ગુણાકાર કરો એટલે સંબંધ નક્કી કરીશું। પહેલું સ્ટેપ ક્રોસ ગુણાકાર, માઇનસ ટુ ટુ પછી વન ટુ અને વન માઇનસ ટુ એ ઉપર, પછી માઇનસ ટુ માઇનસ ટુ, થ્રી માઇનસ ટુ થ્રી માઇનસ ટુ એ નીચે, નિશ્ચય છોડશો તો એટ એટ ફોર આવશે। 884 છે એ ઝીરો બાર ન કહેવાય, તો સમાંતર નથી એટલે અહીંયા મેં હમણાં જે સૂત્ર લખ્યું હતું AB વાળું એ કેન્સલ। હવે A બાર માઇનસ B બાર ડોટ L બાર ક્રોસ M બાર ચેક કરો, શરત સ્ટેપ વાઇઝ બધું છે જ। જો A બાર માઇનસ B બાર એટલે 6 વત્તા 4 10 પછી 2 અને 3, એનો ડોટ ગુણાકાર 8 8 4 સાથે કરશો એટલે 80 વત્તા 16 વત્તા 12 એટલે 108, 108 જીરો નથી એટલે છેદશે નહીં, જીરો આવત તો છેદત અને બે રેખા છેદે તો લઘુત્તમ અંતર શૂન્ય થઈ જાય, પણ અહીંયા છેદતું નથી એટલે વિષમતલ્ય શબ્દ આવશે। અને વિષમતલ્ય રેખા વચ્ચેના અંતરનું સૂત્ર આપણે યાદ રાખવાનું હતું આ શરત ઉપર, અને L બાર ક્રોસ M બારનું મૂલ્ય નીચે, ઉપર 108 નીચે આવશે 64 વત્તા 64 વત્તા 16, 64 વત્તા 64 વત્તા 16 એટલે 144, 144 નું વર્ગમૂળ 12 અને 12 નો વા 108, તો જે અંતર છે વચ્ચે આ બે પેન વચ્ચેનું લઘુત્તમ અંતર છે જે એ 9 છે।
ચાલો આ ચેપ્ટરનું હવે લગભગ 10 સમ બાકી છે, એટલે હવે નેક્સ્ટ વીકમાં ફિઝિક્સ કેમેસ્ટ્રીની ટેસ્ટ કઈ રીતે હશે જોશું, બરાબર? એટલે હવે આની તૈયારી પાછી વ્યવસ્થિત રાખજો. હમણાં થોડાક દિવસ પહેલાં મેં 32 દાખલા એક્સ્ટ્રાના આપ્યા છે ને, એ હવે ગણવાનું ચાલુ કરી દીધું છે. એમાંથી તમને 20-25 સમ તો આવડી જ જવા છે, બાકીના મારી જરૂર પડે. બરાબર? ઓકે.